વન માત્ર વિદ્યાર્થી મિત્રો તમારા બધાનું એનાની ક્લાસમાં સ્વાગત છે આપણે બનતા હતા ચેપ્ટર નંબર ફોર રાસાયણિક બંધન એનું જી નીટ આપણે જોતા હતા અને એના જી નીટની અંદર આપણે વાત કરી હતી એના થિયરીનો ભાગ આપણે જોઈ ગયા હવે આપણે એના અમુક એમસીક્યુ જોવાના છે બધા અહીંયા સમજાવવા શક્ય નથી હોતા એટલા માટે આપણે અમુક અમુક એમસીક્યુ જે મહત્ત્વના છે એમસીક્યુ ઉપર આપણે નજર નાખી લઈએ બરાબર તો ચાલો સ્ટાર્ટ કરીએ તો અહીંયા આપણે એમસીક્યુ તો અહીંયા એમસીક્યુ છે એને આપણે જરાક જોઈએ તો તમે સત્તર નંબરનો એમસીક્યુ જોઈ શકો છો કેટલી બધી વખત પૂછાયેલો છે એ બી તમારી સામે જ છે તમે જો એક બે ને ત્રણ વખત પૂછાયેલો છે અને ખૂબ સિમ્પલ એવો એમસીક્યુ એકદમ છે બરાબર નજર નાખીએ કે વિદ્યુત રાસાયણિક બંધ કોના દ્વારા બને છે તો કે વીજભારિત અણુઓ દ્વારા તટસ્થ તટસ્થણુ દ્વારા કે તટસ્થ પરમાણુઓ દ્વારા કે વીજભારિત અણુ કે તેના સમૂહ દ્વારા તો સિમ્પલ જવાબ છે આપણે કે વીજ તટસ્થબંધ વિદ્યુત સંયોજક બંધ ક્યારે બને તો કે વીજભારીત પરમાણુ હોય ધન હોય કે ઋણ હોય અથવા તો એનો આખો સમૂહ હોય તો પણ ચાલે એના દ્વારા રચાતો હોય છે તો એ પ્રકારે ખૂબ સહેલો એકદમ છે ઓગણીસ નંબરમાં જોઈએ આપણે વિદ્યુત વિભાજ્ય પદાર્થો ખાલી જગ્યા બંધ બનાવે કયા બંધ બનાવે વિદ્યુત વિભાજ્ય પદાર્થો ઇલેક્ટ્રોલાઇડ તો એ વિદ્યુત સંયોજક પદાર્થ બરાબર એવા પ્રકારના બંધ બનાવતા હોય છે હવે જે તમને મારે શીખવવાનું છે એ આપણે અહીંયા બાવીસ નંબરનો એમસીક્યુ જરા નજર નાખજો બરાબર નંબર બાવીસમાં જુઓ તમે નીચેના પૈકી શેમાં આયન્ય બંધ રચાય છે આયન્ય બંધ ક્યારે રચાય એ તો પહેલાં માઇન્ડમાં ક્લિયર કરો કે સમૂહ નંબર એક કે સમૂહ નંબર બે હોય એ સત્તરમાં સમૂહ સાથે જ્યારે જોડાય ત્યારે એ આયન્ય બંધ બનાવતો હોય સત્તરમાં હોય કે સોળમાં હોય હવે આની અંદર જરાક નજર નાખીએ તો એમ સીએલ ટુ જે ખરો એ એમ સીએલ ટુ તો એની અંદર જોઈએ તો એમ જી પ્લસ ટુ વત્તા બે ઇલેક્ટ્રોન બરાબર એમ જી પ્લસ ટુ વત્તા બે ઇલેક્ટ્રોન અને એની અંદર આપણે સીએલ ટુ જે ખરો એ એક ઇલેક્ટ્રોન ગ્રહણ કરીને સીએલ માઇન તો એ જે ધન્ય ઋણ પ્રકારનો બંધ છે એ આપણો આયન્ય બંધ કહેવા છે રેડી યાદ રાખજો તો આ રીતે આવા પ્રશ્ન પૂછાય છે બરાબર તમે જુઓ કે એક બે ત્રણ ને ચાર વખત પૂછાય ગયેલો પ્રશ્ન છે બરાબર આ એમપી નથી હોતો પણ આ પ્રકારના પ્રશ્ન આપણને પૂછાતા હોય છે હવે બીજું તમે જુઓ કે એક ધાતુના ફોસ્ફેટ સંયોજનનું અણુસૂત્ર એમ ફોર છે તો તે ધાતુના નાઇટ્રેટ સંયોજનનું અણુસૂત્ર ખાલી જગ્યા થાય ફોસ્ફેટ એટલે કે પીઓ ફોર માઇનસ થ્રી આ તમને ખબર હોવી જોઈએ બરાબર તો એની અંદર આપણે અહીંયા અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા જે સોલ્યુશન આપી એમાં જો ફોસ્ફેટ એટલે એમ પી ફોર એમાં એમ પ્લસ થ્રી હોય અને પીઓ ફોર માઇનસ થ્રી હોય હવે એટલા મતલબ એમ કે એમ થ્રી પ્લસ થ્રી સ્વરૂપે અસ્તિત્વ ધરાવતું અને નાઇટ્રેટ જે છે એ એનો થ્રી માઇનસ આવી રીતે હોય એનો થ્રી માઇનસ વન જ હોય ખાલી નાઇટ્રેટ માટે તો સ્વાભાવિક વાત છે કે એ આપણને જો એમ પ્લસ થ્રી અને એનો થ્રી માઇનસ જોડીએ તો એમ એનો થ્રી ટ્વાઇસ એ પ્રકારનો આપણને શું મનતો હોય છે સંયોજન આપણને પ્રાપ્ત થાય તમારી સામે ત્યાં આપી દીધેલું છે બરાબર તો એ બી બે વાર પૂછાઈ ગયેલું એના જવું જ એના પછીનો એમસી ક્યુ છે એમ કે તમને કીધું ને એના જેવા પૂછાઈ શકે યાદ રાખજો બેઠા એ જોયું એવું જરૂરી હોતું નથી શું કહે છે એક ધાતુના સલ્ફેટ સંયોજનનું અનુસૂત્ર એમ ટુ એસ ફોર ક્યુબ છે તો તે ધાતુના ફોસ્ફેટનું સંયોજનનું સૂત્ર કહ્યું તો સલ્ફેટ એટલે એસઓ ફોર માઇનસ ટુ બરાબર એ ધાતુ એટલે એમ પ્લસ થ્રી એ અહીંયા એમ ટુ એસઓ ફોર ક્યુબ આપ્યું છે આ તો એના ઉપરથી તમને એ ચોક્કસ ખબર પડે કે એમ પ્લસ થ્રીને એસઓ ફોર માઇનસ ટુ આ રીતનું સંયોજન બને રેડી હવે તમને કીધું છે ફોસ્ફેટ ફોસફેટની અંદર પીઓ ફોર માઇનસ થ્રી હોય તો એમ પી ઓ ફોર એ આપણો જવાબ આ એવી રીતે ક્લોરાઇડ કાર્બોનેટ આ બધા મૂળ વાત છે તમારે ઋણ આયનની સંજ્ઞા યાદ રાખવી પડે ફોસફેટ હોય તો પીઓફોર માઇનસ થ્રી એવી રીતે લખવાનું થાય બરાબર આ ઉપર નાઇટ્રેટ આવી ગયું સલ્ફેટ આવી ગયું એસોફોર માઇનસ થ્રી એવી રીતે આપણે લખવાનું થાય એના પછી અહીંયા ક્લોરાઇડ કાર્બોનેટ એ બધાના ઋણ આયન ખબર હોય તો ધન આયનની સંજ્ઞા ઉપર તમને એની ઘાત ખ્યાલ આવી જશે યાદ રાખજો રાઈટ હવે આપણે એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો અહીંયા આપી દીધેલું છે કે નીચેના પૈકી કયો બંધ વધુ પ્રબળ આયનીય બંધ છે શું કીધું છે આયનીય બંધ મેં તમને હમણાં કીધું આયન્ય બંધ ક્યારે રચાય જ્યારે સમૂહ નંબર એક કા બે લેવાનો અને સામે સત્તરમો સમૂહ હવે આમ બધાના ઋણાયન સમાન છે સીએલ સી એલ બરાબર એક હાઇડ્રોજન છે એલ્યુમિનિયમ છે કાર્બન છે સીએસ આ સીએસ જે એ કયા સમૂહનું તત્વ છે એ તમને ખ્યાલ હોવી જોઈએ તો એ તમને ખ્યાલ હોય તો આપણને ખબર પડે સમૂહ નંબર એક એ એટલે કયું થાય બરાબર એ તમે જાતે જ રાખ વિચારજો તો એ આપણો જવાબ આવશે ઓકે નીચેના પૈકી સૌથી ઓછું આયનીય જોયું તમને કેવા પ્રશ્ન પૂછાય વધુ આયનીય ઓછો આયનીય આ રીતના પ્રશ્ન અહીંયા પૂછાય છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કે પ્લસ ને સી માઇનસ બરાબર બી પ્લસ ટુ ને સીએલ ટુ માઇનસ અને અહીંયા બી પ્લસ માઇનસ દેખાય છે આ ઓર્ગેનિકનો સ આ ઓર્ગેનિકનું સ્ટ્રક્ચર છે સી ટુ સીએલ બરાબર તો એ આપણે સૌથી ઓછું આયન્ય સ્વરૂપે એ જોવા મળશે એનું સૂત્ર આવું છે સી એસ થ્રી સી ટુ સીએલ રાઇટ તો આ રીતે આપણે એને કહી શકાય છે બરાબર છે તો જરા એને જોઈ શકીએ એના પછી નીચેના પૈકી સૌથી પ્રબળ બંધ કયો મજબૂત બરાબર પ્રબળની દ્રષ પ્રબળતાની દ્રષ્ટિ તો અહીંયા આપણે બી આર એફ આપ્યો છે સીએલએફ આપ્યો છે એફએફ આપ્યો છે બી આર સીએલ થોડુંક તમને આ આને માટે થોડુંક વેઇટ કરવું પડશે બારમા ધોરણની અંદર સત્તરમું ચેપ્ટર છે એમાંથી આનો જવાબ મળી આવે છે એટલે આને આપણે અત્યારે અવોઈડ કરીશું ઓકે ચાલો એના પછી આપણે જોઈએ ફોર્ટી એટમાં જરા જુઓ એક પરમાણુ માટે પરમાણુ ક્રમાંક બરાબર વીસ છે તો તે પરમાણુ રાસાયણિક રીતે પરમાણુ ક્રમાંક સાથે જોડાવાનો પ્રબળ ક્ષમતા કયો મતલબમાં સાથે એકદમ પ્રબળતાની હિસાબે જોડાઈ જશે બરાબર એમ કહીને આપણને ત્યાં અગિયાર સોળ ચૌદને દસ એમ અલગ અલગ શું આપ્યા છે પરમાણુ ક્રમાંક આપ્યો હવે જો પરમાણુ ક્રમાંક વીસ હોય તો બાહ્યત નુકસાનની ઇલેક્ટ્રોન રત્ના કઈ થાય બે આઠ આઠ ટુ બે ઇલેક્ટ્રોન છે બરાબર પરમાણુ ક્રમાંક સોળવાળા તમે જુઓ તો બે આઠ ને છ એને બે ઇલેક્ટ્રોન લેવા છે અને પહેલાંને બે દેવા છે તો આ રીતે એનું સોલ્યુશન આપણે કરવાનું થશે રાઈટ તો એ હિસાબે આપણે એને જોઈશું એના પછી ત્યાર પછી હવે થોડુંક એક જ મિનિટ યસ જો હવે થોડાક આપણે ભૌતિક ગુણધર્મ તરફ જઈએ તો નીચેના પૈકી સિત્તેર નંબરનો પ્રશ્ન આપણે જરાક નજર નાખજો મિત્રો નીચેના પૈકી કોનું ગલનબિંદુ સૌથી ઓછું છે હવે એની માટે તમારે જે આગળની મેં થિયરીઓ જે તમને કરાવી એની અંદરથી બરાબર આપણને એક વસ્તુ મેં તમને કરાવેલી છે ફેઝાનના નિયમ પછી બરાબર એ થિયરીને યાદ કરીએ તો જ આ બધા જ પ્રશ્નોના તમને જવાબ એમાં આવશે બરાબર કે જે લોકોમાં સહસંયોજક લક્ષણ વધુ હોય અને આયન્ય લક્ષણ ઓછું હોય તે લોકો આપણને શું કહેશે એના ગલન બિંદુ ઓછા હશે એવું ત્યાં લખેલું છે જરાક એક વખત વાંચજો બરાબર હવે આની અંદર ઋણ આયન બધાને સમાન છે બરાબર અને તમે જુઓ એને એમ જી પી બીને તો એ જરાક આપણે જુઓ બરાબર તો એની અંદર એસેનનો જવાબ આવે છે કારણ કે એનું જે કદ જે છે બરાબર ઋણ આયન ઋણાયન ધનઆયનનું કદ નાનું હોવું જોઈએ અને ઋણ ઋણાયનનું કદ મોટું ઋણ આયન તો બધામાં સમાન છે તો ધન ધનઆયનનું કદ નાનું હોય તો એને એમ જી પી બી અને એસએનમાં એસએનનું કદ નાનું છે શા માટે તમારે વિચારવાનું છે મેં એનો જવાબ તમને અગાઉ પણ કહી દીધેલો શા માટે થાય તો જવાબ તમારી સામે છે એસએન સીએલ ફોર રાઈટ હવે આ કઈ રીતે આવ્યું એ હજુ ઘણાને ખ્યાલ નહીં આવે એની માટે આગળના થિયરીના વિડીયો લેક્ચર તમારે જોવા પડશે ત્યાં એમ કીધું છે કે જેનું સહસંજોગ લક્ષણ વધુ અને અહીંયાને લક્ષણ ઓછું તેના ગલનબિંદુ નીચા છે અને એની અંદર ક્લુ આપ્યું છે કે ધન ધનઆયનનું કદ નાનું હોવું જોઈએ ઋણ આયનનું કદ મોટું હોવું જોઈએ અહીંયા બધાના ઋણ આયનના કદ મોટા છે જ્યારે આયનની કદની વાત કરીએ તો સૌથી નાનું એસેન્શિયલ ફોર્મા થશે રાઈટ તો આ બધા જ સવાલ એ રીતના જ છે આખ બરાબર તો એક એક સવાલ માટે તમને ત્યાં એ કોષ્ટક એ મેં તમને જે કરાવ્યું એ યાદ હોવું જોઈએ તમારે પછી બુક બી હોવી જોઈએ બરાબર એ ન હોય તો લઈ લેવાની ઓકે તો એની ઉપરથી તમને એમાં ખ્યાલ આવશે નીચેના પૈકી કયો કાર્બોનેટ ગરમ કરવાથી ઓક્સાઇડ ન આપે એ બધાનું જ એ બધું જ એક શોર્ટકટ કી રૂપે ત્યાં આપણને આપી દીધેલું છે તો એના ઉપરથી તમને એ ખ્યાલ આવવો જોઈએ રેડી તો એ આપણે જોઈ લો એક વખત બરાબર હવે આગળ વાત કરીએ તો એકસો બાર નંબરનો એમ સિક્યુ તમે જો ઘણી બધી વખત પૂછાઈ ગયેલો એમસીક્યુ નીચેના પૈકી કયા અણુમાં અષ્ટકના નિયમનું પાલન થાતું નથી પાલન ન થતું હોય એવો કયો બરાબર સી ઓ ટુ એચ ટુ સીએલ ટુ કે ઓ હવે એની અંદર પાલન અષ્ટકનો નિયમ શું છે એ તમને યાદ હોવું જોઈએ મધ્યસ્થ પરમાણુ પાસે આઠ ઇલેક્ટ્રોન આપણને બરાબર થાવો જોઈએ વોટ બરાબર એ આપણને ખ્યાલ હોવો જોઈએ હવે એમાં તમે જુઓ તો સીએલ ટુમાંય થઈ જશે ઓ ટુમાય થઈ જાય છે બરાબર સી ઓ ટુમાય દરેક પરમાણુ આઠ ઇલેક્ટ્રોન ગ્રહણ કરી શકશે એ કેચ ટુ એવો છે કે જેમાં એ પાલન થતું નથી એટલે એ આપણો જવાબ આવી શકે એ બી પૂછાઈ ગયેલો છે એના પછીનો નીચેનો બી જોઈ શકે જો તત્વ એક્સનો પરમાણુ ક્રમાંક સાત હોય તો તેની યોગ્ય રજૂઆત બરાબર યોગ્ય રજૂઆત ખાલી જગ્યા હોય છે કે હવે લુઈસ પ્રમાણેનો આ લુઈસ સંજ્ઞા પ્રમાણે આદર્શ આવેલું છે બરાબર સાત હોય તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન હોવા જોઈએ આ પાંચ ઇલેક્ટ્રોન અહીંયા તમે જુઓ તો સી નંબરનો જે આપણો તત્વ છે એ સી નંબરના તત્વની પાસે પાંચ ઇલેક્ટ્રોન અહીંયા જોવા મળે છે તો આ રીતે આપણે એને વિદ્યાર્થી મિત્રો કહી શકાય પાણીમાં ઓક્સિજન પરમાણુ પાસે સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન યુગમાં હોય તો અહીંયા ચાર ઇલેક્ટ્રોન યુગમાં આપણને જોવા મળે છે બરાબર એના પછી એકસો સાસઠ નંબરનો જોઈએ તો નીચેના પૈકી બરાબર નીચેનામાંથી ખાલી જગ્યાની દ્વિધ્રુવી ચાક માત્રા શૂન્ય છે ઓકે વન સિક્સટી સિક્સ તો તમે જો કોની દ્વિધ્રુવી ચાક માત્રા શૂન્ય છે આ બધું આપણે દ્વિધ્રુવી ચાક માત્રાવાળું જે આપણો ભાગ જે ખરો એ ભાગમાંથીને આપણને આના પ્રશ્ન આપણને આવડવા જોઈએ તો એની અંદર અહીંયા વાત કરીએ તો નીચેનામાંથી ખાલી જગ્યાની દ્રિધ્રુવ ચાકમાત્રા શૂન્ય હોય તો સી એસ ટુ સીએલ ટુ સી ફોર પી થ્રી અને એનએસ થ્રી તો એમાં આપણને સ્પષ્ટ આપ્યું છે કે કાર્બન જે છે બરાબર આ ધ્રુવી જ નથી ધ્રુવીય નથી તો દ્રિધ્રુવી માત્રા શું હોય એની શૂન્ય થાય છે બરાબર એનએસ થ્રીની અંદર વાત કરીએ તો એનએસ થ્રીમાં આ નાઇટ્રોજન જે ખરો એ નાઇટ્રોજન પાસે એકંદરે ધ્રુવીતા હોય પીએસ થ્રીમાં હોય સીએસ ટુ સીએલ ટુમાં પણ આપણને થોડી હોય એટલે આનો જવાબ આપણે જોવો હોય તો એ આપણને આવે બી રાઈટ તો તો આ રીતે એનો જવાબ આપણે સીએસ ફોર લઈ શકાય ચાલો હવે આગળ વધીએ બરાબર એના પછી આપણે વાત કરીએ તો એ જ આપણા બધા પ્રશ્ન છે કે દ્વિદ્વિચાક માત્રા દર્શાવે છે હવે એની અંદર આપણે અહીંયા જોઈએ તો સીઓ ટુ બરાબર એ દ્રિધ્રુવ ચાકમાત્રા નહીં દર્શાવે સીએસ સી એલ થ્રી એ થોડી ઘણી દ્રિધ્રુજ ચાક માત્રા દર્શાવશે બરાબર શા માટે મેં કીધું એ પ્રમાણે થોડુંક ઓર્ગેનિકના પણ આમાં મિક્સ સવાલ છે એટલે એટલા માટે આપણે બરાબર અહીંયા એટલું બધું પૂછાયેલું છે સી સીએલ ફોર એ દ્રિધ્રુ ચાક માત્રા દર્શાવતું નથી બરાબર તો એની અંદર શા માટે હવે આ પ્રશ્ન થિયરિકલ પ્રશ્ન છે સીસીએલ ફોર ભલે આપણે અત્યારે નથી એવું પણ મેં કીધું એમ આ આપણે ટ્વેલ્થની અંદર આને સાથેના મિક્સ અમુક સવાલ છે તો જેથી કરીને તમે ટ્વેલ્થ પૂરું કરો ટ્વેલ્થ આવે ત્યારે તમને આના અમુક થિયરી આવશે તો એની અંદર તમે જુઓ તો કે શું કહે છે કે તે સમતલ્ય બંધારણ છે તે ચોક્કસ સમચતુફલક્ય બંધારણ છે તે સી અને સીએલના કદ તેમાં સમાન છે તેમાં સી અને સીએલની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સમાન છે તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આપણને આવશે કે તે ચોક્કસ સ સમચતુષ ફલક્ય બંધારણ દર્શાવે છે ઓકે તો એ રીતે આપણે એને જણાવી શકીએ રાઈટ તો આ બધા જ જે એમસીક્યુ છે એ દ્વિધ્વચાક માત્રાના છે બરાબર તો આગળ વધીએ એ પ્રકારના એમસીક્યુ બી આપણને પૂછાતા હોય છે બરાબર હવે અહીંયા વાત કરીએ તો બંધકોણને લગતા અમુક પ્રશ્ન આપણે જોઈ લઈએ બંધકોણ નીચેના પૈકી સૌથી ઓછો બંધકોણ ખાલી જગ્યામાં હોય રાઈટ હવે એમ કરીને આપણને એક આપ્યું છે એનએસ થ્રી એસ ઓુ એચ અને સીએસ ફોર આકાર જો તમે આ બધાના મોઢે કર્યા હોય આગળ કોષ્ટક આપેલા છે આકાર ખૂણા બધું જ આપેલું છે તો આ એક પ્રકારનું થિયરિકલ છે આના માટે બીજું વધારે મગજ દોડાવવાની જરૂર છે જ નહીં તમને એ જે બધા આકારો જે છે બંધારણો છે એ બંધારણ તમને ખ્યાલ હોવા જોઈએ જો બંધારણ તમને ખ્યાલ હશે તો ઓટોમેટિક તમને આરામથી ખ્યાલ આવશે કે સૌથી ઓછો બંધકોણ H2O નો જોવા મળે છે કારણ કે વળેલો છે કોણિયા છે કોણિયા હોય બરાબર આ રીતનો એ એ કોણિયા થઈ જાય છે કારણ કે આની પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે તો આ ખૂણો એકદમ નાનો બની જશે રેડી તો આ રીતે એને આપણે જવાબ આપણે એને કહી શકાય કે એ બરાબર બંધકોણ બરાબર ઓછો જોવા મળશે એના પછી બંધારણને લગતા પ્રશ્ન પછી બંધકોણને લગતા પ્રશ્ન પછી બીજી આપણે ફરી પા વાત કરીએ તો અહીંયા એક પાછો ટુ થર્ટી યસ પાછા થિયરિકલ જ પ્રશ્ન પાછા આપણે અહીંયા આવેલા છે એક્સ ઇ અણુનો આકાર ખાલી ગયા છે હવે એ બેઠો જ છે એ રેખીય આકાર છે બરાબર એક બેઠો સવાલ જ પૂછાયેલો છે કે એનો એનો આકાર કેવો છે તે કે રાખીએ એવી રીતે એક્સી એફ સિક્સ એક્સી એફ ફોર અને એક્સી એફ ટુ આ બંધ આ ત્રણે ત્રણ બારમા ધોરણનો પાઠમાં છે જ હવે એની અંદર અબંધકારક ઇલેક્ટ્રોન યુગોની સંખ્યા બરાબર તો એ કેટલી છે તે કે એક બે ને ત્રણ ઓકે તો આ રીતે ના પ્રશ્નો આવી શકે એવા છે બરાબર અને એના પછી આપણે આગળ વાત કરીએ તો એક વીએસ ઇપીઆર થિયરી પ્રમાણેનો આ પ્રશ્ન તમે જુઓ ટુ ફોર ફોરનો ઇલેક્ટ્રોન અપાકર્ષણ માટે યોગ્ય ક્રમ પહેલું છે બંધકારક ઇલેક્ટ્રોનિકમાં ને બંધકારક ઇલેક્ટ્રોનિકમાં બરાબર એ ઓપ્શનમાં ગેટ ધેન અબંધ બંધ ગેટ ધેન અબંધ અબંધ બીજા નંબરનો ઓપ્શન તમે જુઓ અબંધ બંધ 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 ને અબંધ અબંધ ત્રીજો જો અબંધ અબંધકારક બરાબર પછી અબંધ બંધકારક ને છેલ્લે બંધકારક બંધકારક તો આ થિયરી થિયરીની અંદર મેં તમને શીખવાડેલું છે કે પહેલાં અબંધ અબંધ જે છે એ લોકોના અપાકર્ષણ વધુ હોય પછી અબંધ બંધ પ્રકારના ના આવે અને છેલ્લા બંધ બંધ પ્રકારના જે ઓપ્શન બરાબર હોય એની અંદર ખાસ આપણને એ જોવા મળે છે અપાકર્ષણ આપણને જોવા મળશે તો એ રીતે આપણે એને વર્ગીકૃત કરી શકીએ છીએ નીચેના પૈકી કયા ઘટકના મધ્યસ્થ પરમાણુ પાસે ત્રણ બરાબર બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અને યુગ્મ અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો એની અંદર બરાબર હવે તમારે આમાં આકાર ખાસ યાદ હોવા જોઈએ ફરી પાછું એ જવું તો જો શું માંગ્યું છે કે ત્રણ બંધકારક અને એક અબંધકારક પહેલું એચ ટુ વાત કરીએ તો એચ ટુ અંદર ઓ પાસે બે અબંધકારક છે એટલે પહેલું તો આવશે જ નહીં કારણ કે એક જ અબંધકારક માંગ્યો છે બી પાસે કોઈ અબંધકારક જ નથી એન પાસે તો આપણે જોઈએ તો એન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે પરંતુ બંધકારક બે જ થાય પી થ્રી જે છે એને તમે બરાબર તમને એની ગણતરી કરો તો તમને ખ્યાલ આવશે કે એની પાસે બંધ છે બરાબર એની પાસે આ બંધકારક પણ છે અને બંધકારક બી છે ઓકે એવી રીતે તમે જુઓ અહીંયા બંધ લંબાઈને લગતા પ્રશ્ન બી આપણને પૂછાઈ શકે છે બરાબર આ બધા તમારે સોલ્વ કરવાના રહેશે ઓકે તો એ રીતના પ્રશ્ન બી અહીંયા આવે ઓકે પછી ને પ્રતિચુંબકીય ગુણ છે કે નહીં ચિતાર તમને આવડવા જોઈએ ચિતાર ઉપરથીના પ્રશ્ન બરાબર અહીંયા દર્શાવે છે ઓટો અણુનો અનુચુંબક્ય ગુણ ખાલી જગ્યામાં અયુગમિત ઇલેક્ટ્રોન યુગ્મને લીધે હોય તો ચિતાર દોરેલો હોય તો જ તમને આ એમસીક્યુ આવડે નહીં ત્યારે એમસીક્યુ આવડવાનો નથી બરાબર નીચેના પૈકી ખાલી જગ્યાએ અનુચુંબક્ય નથી નથી આ બધાના તમારે ઇલેક્ટ્રોન ગણી અને એના ચિતારનો જે ક્રમ છે એમાં ગોઠવવો પડે તો તમને ખબર પડે કે આમાં અબંધકારક રહે છે કે સોરી અબંધકારકની નહીં અયુગ્મિત રહે છે કે નથી રહેતો તો જ તમને આવા એમ સી કડશે ચિતાર આવડવા જોઈએ બરાબર ચિતાર મેં તમને બોર્ડના લેક્ચરમાં ખૂબ સારી રીતે શીખવાડેલા છે તો એને ખ્યાલ ન હોય તો ફરી પાછા એ બધા આપણા વિડીયો લેક્ચર જોજો તો ખ્યાલ આવશે ઓટો પ્લસનો અનુચ ગુણ ખાલી જગ્યામાં અયુગમિત ઇલેક્ટ્રોનિક બને કારણે હોય છે બરાબર ફરી પાછું મેં શું કીધું ચિતાર ચિતાર વગર વેસ્ટ છે બધું ઓકે તો એ રીતે એને આપણે જોઈ શકાય છે તમે જો એક સિમ્પલ પ્રશ્ન બતાવવા માટે આ લીધો છે પાણીના અણુમાં બંધકોના આશરે ખાલી જગ્યા છે કેટલી વાર પૂછાયેલો જો જરા બરાબર કેટલી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે આઈએમપી જેવું નથી કહેતો બરાબર પણ અમુક પ્રશ્નો ખૂબ હેલા પૂછાતા હોય છે તો એ આપણે જો આપણે અગિયાર અને બાર ફક્ત અગિયાર અને બારની જો ટેક્સ બુક ખાલી કરેલી હોય તો લગભગ આપણે પંચાણું ટકા ઉપરનું કેમિસ્ટ્રીનું એમસીક્યુ કવર કરી શકીએ ખાલી ટેક્સ બુક વધારાનું કરવાની બી જરૂર નથી એટલું થઈ જાય તો બી ઘણું ઇનફ છે બરાબર કારણ કે અહીંયા તેત્રીસ પાઠ પૂછાય તમારા તો એ માટે તમે એટલું ખાલી કર્યું હોય તો બી ઘણું બધું છે તો વિદ્યાર્થી મિત્રો એ સાથે ઘણા બધા એમસીક્યુની પ્રેક્ટિસ કરજો બરાબર આ સાથે આપણે ચેપ્ટર ફોર રાસાયણિક બંધારણોનું રત્ન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ઓકે